ભાદરવી પૂનમના મહામેળાના પાંચમા દિવસે અંબાજીથી દાતા જતા માર્ગો ઉપર ભક્તોનું ઘોડાપૂર. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાના પાંચમા દિવસે અંબાજી જતા માર્ગો જય અંબે બોલમારી અંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. દાતાથી અંબાજી માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને દૂર દૂરથી આવતા અનેક માના ભક્તો નાસ્તા ગાતા લોકો અંબાજી જઈ રહ્યા છે અને દાતાથી અંબાજી જતા માર્ગો પર ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. દૂર દૂરથી ભક્તો પગપાળા આવી રહ્યા છે અને પદયાત્રીઓ માતાજીને શીશ નમાવવા ત્રિશુલિયા ઘાટ પર જય અંબે બોલમારી અંબેના નાદ સાથે ભક્તો અંબાજી જઈ રહ્યા છે, જ્યાં પાલનપુરના જય અંબે મિત્ર મંડળના છેલ્લા 18 વર્ષથી સંગ લઈ જઈને પદયાત્રા કરીને અંબાજી જાય છે. આ વખતે પાલનપુરથી 101 મીટરની ધજા લઈને અંબાજી પગપાળા પદયાત્રા કરી રહ્યા છે. જય અંબે, મારું નામ ભાવિન કુમાર રમેશભાઈ જોશી છે. અમે લોકો જય અંબે મિત્ર મંડળ છેલ્લા 18 વર્ષથી માં જગદંબાની ચરણોની અંદર પગપાળા સંગ લઈને જઈ રહ્યા છીએ. આ વખતે અમે લોકો 101 મીટરની ધજા સાથે અમારા સંઘની અંદર 125 મિત્ર મંડળમાં 125 સભ્યો છે અને અમે લોકો અત્યારે પાલનપુરથી નીકળ્યા છીએ અને કાલે સવારે ત્યાં માં જગદંબાના ચરણોમાં ધજા અર્પણ કરશું. જે અંબાજી જતા દાતા ત્રિશુલિયા ઘાટ પાસે પ્રસાર કરતા વિજાપુર તાલુકાના પિલવઈ ગામના 75 વર્ષીય બૈજીબા કે જેઓના દીકરાના લગ્ન માટે માનતા પૂર્ણ કરવા અંબાજી પગપાળા જઈ રહ્યા છે, તો મહેસાણાથી આવતા રોહિત વઢિયારી છેલ્લા 4 વર્ષથી અંબાજી પગપાળા મિત્રો સાથે માતાજીના દર્શન કરવા પગપાળા આવી રહ્યા છે. મારું નામ રોહિત વઢિયારી છે અને અમે મહેસાણાથી આવીએ છીએ અને અમે 4 દિવસથી નીકળ્યા હતા. આજે ત્રિશુલિયા ઘાટ ચડી રહ્યા છે. સૌને મનોકામના પૂરી કરે અંબેમાં, સૌને સુખ શાંતિથી પોકાડે અંબાજી, સૌની મનોકામના પૂરી કરે. 8 વર્ષથી આવીએ છીએ અંબાજી અને દર વર્ષ શાંતિ સુખ શાંતિથી અંબાજી પોકી જઈએ છીએ. ના, એમને શાંતિ હરખથી આવીએ છીએ. બૈજીબા પિલવઈજી 15 વર્ષે દીધી, પછી 100 વર્ષથી નહીં આવતી. ઓ, બે બાબલોનો હગો થઈ ગયો, કોઈ નહીં દીધા માને. પછી કીધું જવું પડે આગ્રાગે. બોલું, કેટલી ઉંમર થઈ? મારે થઈ જાય, મારો બાબલો સમોટો હોય હાઈ થતો થયો. ભક્તિ શક્તિ અને આસ્થાનો સમન્વય એટલે ભાદરવી પૂનમનો મેળો, જ્યાં હજારોની સંખ્યામાં અને લાખોની સંખ્યામાં મા અંબાના ધામમાં હાલ જે આ પદયાત્રીઓ છે એ આપ જોઈ રહ્યા છો. આ છે ત્રિશુળીયો ઘાટ, જે ઘાટ ઉપર હાલ આપ જે જોઈ રહ્યા છો એ માનવ સાંકળ રચાઈ છે અને અનેક લોકો બોલમારી અંબે જય જય અંબેના નાદથી અહીંયા આજે રસ્તો પસાર કરી રહ્યા છે. આજે ત્રિશુળીયો ઘાટ જે કહેવાય છે ત્યાં આ કઠિન ઢળાવવાળો હોય છે એટલે ત્યાં ઘણા લોકોને ચડવામાં તકલીફ પણ પડતી હોય છે, પરંતુ લોકોની અંદર આજે ભક્તિભાવ અને આસ્થા જે દેખાઈ રહી છે તેના કારણે આજે દર્શનાર્થીઓ છે તેમના જોશમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રખેવાળ પ્લસ માટે દિનેશ રાણા, બનાસકાંઠા.